કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં હશો ને? તો આજે આપણે આસપાસ વિષય શીખવાના છીએ. આસપાસ વિષયની અંદર તમે છેલ્લે પ્રકરણ નંબર 7 પાણી સાથેના પ્રયોગ આ પ્રકરણ શીખી ગયા હશો, બરાબર ને? તો આજે આપણે નવું ચેપ્ટર શીખવાના છીએ જેનું નામ છે મચ્છર રોગો અને સારવાર, બરાબર? તો હવે મચ્છરનું નામ સાંભળીએ આપણે, એટલે મચ્છર કરડે એટલે આપણને રોગ થાય. હવે રોગ થાય આપણને એટલે આપણે એની સારવાર કરાવીએ ને સારવાર. તો આપણે બીમાર કેવી રીતે પડીએ? તો આપણા ખોરાકમાં, પાણીમાં, હવામાં અલગ અલગ ફેરફાર થાય, એટલે કે એ ફેરફારને કારણે પાણી ગદૂષિત બને અથવા હવા ગંદી આપણને મળે, ખોરાક ગંદો બને. તો આવા દૂષિત કે જે ગંદો ખોરાક કે પછી ગંદું પાણી અને ગંદી હવા જો આપણે લઈએ તો આપણે બીમાર પડીએ છીએ, બીમાર પડીએ ને. હવે કેટલાક રોગોનો ફેલાવ મચ્છર અને માખી દ્વારા થાય છે. આપણને ખબર છે કે મચ્છર કરડે તો મેલેરિયા થાય. શું થાય? મેલેરિયા થાય છે, બરાબર ને? હવે મચ્છર કરડે તો મેલેરિયા સિવાય પણ બીજા રોગો થાય છે. તમને ખબર છે કયા કયા રોગો થાય મચ્છર કરડે તો? ડેન્ગુ છે, ચિકનગુનિયા છે. આ જે રોગો છે શેનાથી થાય છે? તો મચ્છરના કરડવાથી થાય છે, બરાબર? હવે મચ્છર જે છે કરડે તો આપણને ખબર છે કે મેલેરિયા થાય છે. હવે માદા એનોફિલિસ નામનો જે મચ્છર હોય છે ને, માદા કયો મચ્છર? એનોફિલિસ નામનો જે માદા મચ્છર હોય છે એના કરડવાથી આપણને મેલેરિયાનો રોગ થાય છે. હવે આ મચ્છરની વાત થઈ તો માખી દ્વારા પણ કેટલાક રોગો ફેલાતા હોય છે. હવે જ્યારે મલેરિયાનો રોગ થયો હોય, એટલે કે મલેરિયાનો તાવ જ્યારે આવે આપણને, તો ઠંડી અને ધ્રુજારી સાથે આવે. કેવી રીતે આવે? આ એનું લક્ષણ છે કે મેલેરિયાનો તાવ આપણને થયો છે એવી ખબર પડે. કેવી રીતે ખબર પડે? તો દર્દીને શું થાય? ઠંડી પણ લાગે અને ધ્રુજારી લાગે, આપણે કાંપવા લાગીએ એ રીતનો જ્યારે તાવ આવે તો એ મેલેરિયાનો તાવ છે આપણે એવું કહી શકાય. પછી બીજો એનું લક્ષણ શું છે? તો માથું દુખે, હાથ પગ સતત દુખે, બરાબર? હવે આપણને ખબર કેવી રીતે પડે કે મેલેરિયાનો રોગ છે? તો આપણે લોહીનો રિપોર્ટ કરાવવો પડે. શું કરાવવું પડે? લોહીનો રિપોર્ટ કરાવવો પડે, આપણે લોહીની તપાસ કરાવવી પડે. હવે લોહીની તપાસ કરવા માટે આપણે લેબોરેટરીમાં જઈએ તો ત્યાં શેનો ઉપયોગ કરવામાં આવે છે ખબર છે? કઈ રીતે લોહીની તપાસ થાય છે? તો માઇક્રોસ્કોપ જે હોય છે ને, એ માઇક્રોસ્કોપના ઉપયોગથી લોહીની તપાસ કરવામાં આવતી હોય છે અને એ રીતે આપણે પછી એનો ઈલાજ કરીએ છીએ મલેરિયાના તાવનો. હવે પહેલાંના સમયમાં શું થતું હતું, કઈ રીતે ઈલાજ થતો હતો? તો સિક્કોના વૃક્ષ હતું. કયું વૃક્ષ? સિક્કોના નામનું જે વૃક્ષ હોય છે ને, એની સુકાયેલી જે છાલ હોય ને એ છાલનો પાવડર બનાવવામાં આવતો. શું થતું? પાવડર બનાવવામાં આવતો. કયું વૃક્ષ? સિક્કોના નામનું વૃક્ષ. હવે એ છાલની પાવડરથી મેલેરિયાની દવા બનતી હતી. શેની દવા? મેલેરિયાની દવા બનતી હતી, એટલે કે ક્વિનાઇન. અત્યારે પણ એ જે વૃક્ષ છે, સિક્કોના નામનું વૃક્ષ, એની સુકાયેલી જે છાલ હોય છે ને એનો પાવડર અત્યારે પણ ગોળીઓ બનાવવા માટે ઉપયોગ થાય છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમે કદાચ સાંભળ્યું હશે, તમારા મમ્મી પપ્પાને પૂછી જોશો, ક્લોરોક્વિન, પ્રિમાક્વિન નામની જે ગોળીઓ હોય છે ને, એ ગોળીઓ શેમાંથી બને છે? તો એ ગોળીઓની અંદર આ સિક્કોના નામનું જે વૃક્ષ છે એની સુકાયેલી છાલ જે હોય છે ને એનો પાવડર બનાવીને આ ગોળીઓમાં ઉપયોગ કરવામાં આવે છે. હવે મેલેરિયા જે રોગ છે એ મચ્છર દ્વારા ફેલાય છે એવું આપણને ખબર પડ્યું, પણ એની શોધ કોણે કરી? આવું કોણે શોધ્યું કે મેલેરિયા નામનો જે આ તાવ છે, આ જે રોગ છે એ મચ્છર દ્વારા ફેલાય છે? એવું કોણે શોધ્યું? તો એવું શોધનારનું નામ છે આપણા ભારતીય વૈજ્ઞાનિક રોનાલ્ડ રોસ. શું નામ છે? રોનાલ્ડ રોસ, બરાબર? હવે આપણે જોઈએ છે
ચોમાસાની ઋતુ. હવે ચોમાસાની ઋતુમાં આપણે ખાસ જોઈએ છે, શું જોઈએ છીએ? મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધી જાય છે ને, અને એટલા માટે ચોમાસાની ઋતુમાં રોગનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે ને. દવાખાનાઓ દર્દીઓથી ઉભરાતા હોય છે, અને તેમાં અત્યારે તો કોરોનાનું ઘેર ચાલે છે. જ્યાં જુઓ ત્યાં કોરોનાના આપણે તપાસ થતી જોવા મળે છે. હવે દૂષિત પાણીની અંદર કચરો, મેલ અને રોગોના જંતુઓ હોય છે, અને એવું ગંદુ પાણી જો આપણે પીએ તો કોલેરા, ટાઇફોઇડ, મરડો એવા પાચનતંત્રને લગતા રોગો પણ આપણને થઈ શકે છે. અને આવા જે રોગો છે એ માખીઓ દ્વારા ફેલાતા હોય છે. શેના દ્વારા ફેલાતા હોય છે? માખીઓ દ્વારા ફેલાતા હોય છે. હવે જ્યારે આપણા શરીરમાં લોહીમાં જે આપણું હિમોગ્લોબિન રહેલું હોય છે ને, એ હિમોગ્લોબિનનું પ્રમાણ જ્યારે ઘટી જાય ને તો આપણને પાંડુરોગ થાય છે. શું થાય છે? પાંડુરોગ. પાંડુરોગને આપણે એનિમિયા નામથી ઓળખીએ છીએ. શેના નામથી ઓળખીએ છીએ? એનિમિયાના નામથી ઓળખીએ છીએ. હવે આવા જે દર્દી હોય છે ને, એટલે કે એનિમિયાના દર્દીને જે હોય છે ને, એને શારીરિક અને માનસિક આરોગ્ય પર ખૂબ જ અસર થતી હોય છે. હવે તેના કારણે શું થાય છે? જે વ્યક્તિને એનિમિયા થયેલો હોય એ બાળકનો સરખો વિકાસ થતો નથી, તેની ઊર્જા સ્તરમાં પણ ઘટાડો થયેલો જોવા મળે છે. હવે એ બાળકની ભણવાની તેમજ કામ કરવાની ક્ષમતા પર પણ અસર થયેલી જોવા મળે છે આપણને. એટલે આપણા શરીરની અંદર આપણા લોહીમાં જે હિમોગ્લોબિન હોય છે એનું પ્રમાણ જળવાયેલું હોવું જોઈએ. હવે આપણે જોઈએ છે હિમોગ્લોબિન વધારવા માટે શાળાઓમાં પણ બાળકોને આરોગ્યના વિભાગ તરફથી લોહ તત્વની ગોળીઓ આપવામાં આવે છે. આપણી શાળામાં પણ તમને ખબર હશે આશા વર્કર લોકો આરોગ્ય વિભાગમાંથી આપણને શાળામાં તમને ગોળી આપવામાં આવે છે, ખબર ને? લાલ રંગની તમે ગોળી તમને આપે છે, જે છે એ ગોળી શેની છે? તો એ આયર્નની ગોળી છે. આયર્ન એટલે લોહ તત્વની ગોળી હોય છે. શેની ગોળી હોય છે? એ લોહ તત્વની ગોળી હોય છે. તો આપણી શાળામાં તમને પણ બધાને આપી હશે, બરાબર? અને તમે એ ગોળી ખાધી છે. પછી એ ગોળીની સાથે સાથે લોહ તત્વ ધરાવતો ખોરાક લેવાની પણ આપણને સલાહ આપવામાં આવે છે ને. જ્યારે પણ હવે રોગોનો ફેલાવો થાય, એટલે કે કોઈ પણ રોગનો ફેલાવો થઈ જાય, વધારે પડતો ફેલાવો થઈ જાય, તો એના માટે એ રોગને અટકાવવા માટે પણ પગલાં લેવા આવશ્યક છે ને. અત્યારે કયો રોગ ચાલી રહ્યો છે? તો કોરોના ચાલી રહ્યો છે ને. તો સરકાર એના માટે એ રોગનો ફેલાવો અટકાવવા માટે જ્યારથી એ રોગે આપણા અહીં પગ પેસારો કર્યો છે, ત્યારથી એને અટકાવવા માટે, એનો ફેલાવો અટકાવવા માટે કેટલા પ્રયત્નો કરી રહી છે ને. તો એવી જ રીતે કોઈ પણ રોગોનો ફેલાવો થતો અટકાવવા માટે આપણે ઘણા બધા પગલાં લેવા આવશ્યક હોય છે, બરાબર? હવે તો આપણે આ જે રોગો છે એનો ફેલાવો કઈ રીતે કરી શકીએ છીએ? મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, કોલેરા છે, ટાઇફોઇડ, તો આ જે પાણીજન્ય રોગો હોય, તો એ રોગોને ફેલાતા અટકાવવા માટે આપણે આપણી આસપાસની જે જગ્યા હોય છે એ જગ્યામાં ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ ન રહે તેની પણ આપણે તકેદારી રાખવી જોઈએ. કે આપણે આંગણાની અંદર કોઈ ખારા ખાબોચિયા હોય તો વરસાદ આવે તો એની અંદર પાણી ભરાઈ રહે ને, તો એ પાણી જો ભરાઈ રહે તો એની અંદર મચ્છરોનો ઉપદ્રવ વધે, એટલે કે મચ્છરો જન્મે, અને એ મચ્છર આપણને કરડે. આપણે આંગણામાં રમતા હોઈએ, આપણને મચ્છર કરડે તો આપણે બીમાર થઈએ ને. તો આપણે એની તકેદારી રાખવાની કે આપણા આંગણામાં કોઈ ખાબુચિયા ભરાઈ ન રહે, મચ્છરોનો ઉપદ્રવ ન થાય તેની આપણે કાળજી રાખવી જોઈએ. અથવા ખાદ્ય પદાર્થો ખુલ્લા ન રાખવા જોઈએ, આપણે ઢાંકીને રાખવા જોઈએ. પછી હંમેશા આપણે મચ્છરદાનીમાં સૂવું જોઈએ. તો આ રીતે આપણે રોગોનો ફેલાવો થતો અટકાવી શકીએ છીએ. હવે મચ્છરોનો જે ઉપદ્રવ છે એ બંધિયાર પાણીમાં, પછી ઘોડાઓમાં, ટાંકીઓ પાસે અથવા ગટર હોય, ગંદા નાળા હોય એમાં વધારે થાય છે મચ્છરોનો ઉપદ્રવ. બંધિયાર પાણી એટલે જે પાણી વહેતું ન હોય અને એક જ જગ્યા પર સ્થિર હોય, એવા જે બંધિયાર પાણી હોય છે અથવા કોઈ ઘોડો આપણે મૂકી રાખીએ, જો ખુલ્લો હોય તો એમાં પણ મચ્છરોનો ઉપદ્રવ થવાની શક્યતા છે.
टाकी हो ये टाकीओ पासे अथवा गटर हो गंदा नाड़ा हो एमा आपणे मच्छरोनो उपद्रव जोई शकीए छे। मच्छर शुं करे छे तेना ईंडा जे होय छे ए गंदा पाणी मां मूके छे। क्यां मूके छे? गंदा पाणी मां मूके छे अने तेना ईंडा मांथी बच्चा निकळे छे अने जेने आपणे पोरा कहीए छे। शुं कहीए छे? पोरा। तो पाणी मां खास करीने बंधियार पाणी मां जे आपणे शेवाळ जोईए छे ने लील તમે જોવો છો ને બંધિયાર પાણી હોય એમાં ખાસ આપણે લીલ જોવા મળે છે। આ ઉપરાંત પાણીમાં કમળ જળકુંભી વગેરે છોડ કે વનસ્પતિ પણ આપણે જોઈ શકીએ છીએ। પછી તળાવની અંદર આપણે જોઈએ તો તળાવમાં નદી સરોવરમાં પાણી દેડકા માછલી જળસાપ કાચબા મચ્છર વગેરે પણ જોઈએ છે। તેમજ પીવાનું પાણી આપણે જ્યાંથી મેળવતા હોઈએ તેની આજુબાજુની જગ્યા હંમેશા કેવી રાખવી જોઈએ? ચોખ્ખી રાખવી જોઈએ। ક્યાંય પણ પાણી ભરાઈ ન રહે ને તેની આપણે તકેદારી રાખવી જોઈએ। એટલે જ આપણે સ્વચ્છતા એ જ આપણી તંદુરસ્તી વિધાન ખરેખર સાચું પડે છે અને એના માટે આપણે જ ખાસ તકેદારી રાખવી જોઈએ કે આપણે જ્યાં પણ પાણી પીવાનું પાણી રાખતા હોઈએ તો તે જગ્યા હંમેશા કેવી રાખવાની? ચોખ્ખી રાખવી જોઈએ, બરાબર। તો આપણે આ પ્રકરણ હવે ચાલુ કરીએ। સામાન્ય માહિતી આપણે મેળવી લીધી। તો પહેલું ટોપિક છે લોહીની તપાસ। શું છે ટોપિક? લોહીની તપાસ। તો વિપુલ આજે શાળાએ પાછો આવ્યો। તે ઘણા દિવસોથી ગેરહાજર હતો, હવે તને કેમ છે? આરતીએ પૂછ્યું। વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો, હું ઠીક છું। હવે વિપુલ શાળાએ આવે છે। એ શાળાએ કેટલા દિવસથી ગેરહાજર હતો, શાળામાં આવતો નહોતો, એ બીમાર હતો કદાચ, એટલે એ શાળાએ ન આવતો હતો। એટલે આરતી એને પૂછે છે, હવે તને કેવું છે? આપણે પૂછીએ ને ઘણા દિવસ પછી આપણે શાળામાં આવીએ તો હવે આપણને ખબર હોય કે બીમાર હતો અને ઘરે ગેરહાજર હતો સ્કૂલમાં। પછી એ જ્યારે આવે છે ત્યારે આપણે એને પૂછીએ ને કે હવે તને કેમ છે, અને આરતી એને પૂછે છે। કોને પૂછે છે? વિપુલને। ત્યારે વિપુલ એને ધીમેથી ઉત્તર આપે છે કે હા હવે હું ઠીક છું। પછી હરપ્રીત કહે છે, તું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્યો હોઈશ નહીં? હરપ્રીત શું કહે છે વિપુલને? તું ઘરે હોઈશ એટલે કે ઘરે જ્યારે હોય ત્યારે આપણે ખૂબ રમીએ ને, એટલે એ પણ પૂછે વિપુલને, કહે છે કે તું તો બહુ રમ્યો હશે। ત્યારે વિપુલ શું જવાબ આપે છે આપણે જોઈએ। જ્યારે તમને તાવ હોય ત્યારે કોને રમવું ગમે? તેમાં મારે કડવી દવા પણ લેવી પડે, મારા લોહીની તપાસ પણ થઈ હતી। વિપુલ શું કહે છે? જ્યારે તમને તાવ હોય ત્યારે કોને રમવું ગમે, અને તાવ હોય એટલે કડવી દવા લેવી પડે અને લોહીની પણ તપાસ કરાવવી પડે, ત્યારે હરપ્રીત શું કહે છે? લોહીની તપાસ કેમ? તે ઘણું દુઃખદાયક હશે નહીં? ત્યારે વિપુલ શું કહે છે? વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીઓમાં ખોસવામાં આવી મને કીડીએ ચટકો ભર્યો હોય એવું લાગ્યું, તેઓએ 2-3 ટીપા લોહી લીધું અને તેને તપાસ માટે મોકલ્યું। તપાસના આધારે ખબર પડી કે મને મલેરિયા છે। હવે હરપ્રીત શું કહે છે? હવે લોહીની તપાસ કરી કેમ? એમ કે અને લોહીની તપાસ એટલે ખૂબ દુઃખદાયક હશે એમ કે, કારણ કે લોહી કાઢવામાં આવે બરાબર ને, આપણને પણ બીક લાગે ને તમને બીક લોહી કાઢવામાં આવે એટલે। તો વિપુલ શું કહે? જ્યારે મારી આ આંગળીમાં સોય ગોચીને ખૂસીને ત્યારે મને કેવું લાગ્યું? તો કીડીએ ચટકો ભર્યો હોય ને એવું લાગ્યું, અને 2-3 ટીપા લોહી લીધું અને તપાસ માટે મોકલી દીધું, અને તપાસ કર્યા પછી શું ખબર પડી કે મને મેલેરિયા છે। એટલે કે કોને? વિપુલને મેલેરિયા છે એવી ખબર પડી। હવે નિશા શું કહે છે? પણ મલેરિયા તમને મચ્છર કરડવાથી જ થાય? ત્યારે હરપ્રીત કહે છે, આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે પરંતુ મને મલેરિયા થયો નથી। નિશા એવું કહે છે કે મલેરિયા મચ્છર કરડવાથી જ થાય છે। ત્યારે હરપ્રીત કહે કે મારા ઘરે તો બહુ બધા ઘણા બધા મચ્છરો છે પણ મને તો મલેરિયા થયો નથી। ત્યારે નિશા શું કહે છે જોઈએ આપણે, કોણે કહ્યું કે બધા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય છે? મેલેરિયા ફક્ત અમુક પ્રકારના મચ્છરોથી ફેલાય છે। શું કહે છે નિશા? કે મેલેરિયા મચ્છરથી થાય બરાબર, પણ અમુક પ્રકારના મચ્છરોથી, શેનાથી? તો નિશાએ શું કીધું? અમુક પ્રકારના મચ્છર, બધા જ મચ્છર કરડવાથી આપણને મેલેરિયા ના થાય। તો મેં તમને આગળ માહિતી આપી કે કયા મચ્છરના કરડવાથી મેલેરિયા થાય,
तो मादा एनोफिलिस क्या मच्छर नाम ध्यान रखो बराबर मच्छर मादा मच्छर जुओ मैं लखू छु याद रखो मादा एनोफिलिस बराबर आ जे मच्छर होय छे ने मादा एनोफिलिस नामना जे मच्छर होय छे एना करड़वाथी आपने मेलेरिया नो रोग थाय छे बराबर तो आरती शू कहे छे मने तो बद्दा मच्छर सरखा ज लागे छे त्यारे विपुल शू कहे छे तेमनामां थोड़ो तफावत होय छे शू कहे छे तेमनामां थोड़ो तफावत होय छे હવે આગળનો ટોપિક જોઈએ મચ્છર આગળનો ટોપિક આપણે જોઈએ રોગો અને સારવાર હવે અહીં જુઓ તપાસ માટે કાચની સ્લાઇડ પર લોહી લેવામાં આવ્યું મેલેરિયા માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે બરાબર डॉक्टर जे सबनम लोहीवाड़ी स्लाइड ने शू करे सूक्ष्मदर्शक यंत्र एटले के मैं तमने कीधु ने माइक्रोस्कोप एटले के सूक्ष्मदर्शक यंत्र एना वड़े जोई रही छे देखाय छे हवे आ जे माइक्रोस्कोप होय छे सूक्ष्मदर्शक यंत्र ए वस्तु ने अनेक गणी मोटी करीने बतावे छे एटले के एकदम नानामां नानो कोण होय એને પણ આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે મોટી રીતે જોઈ શકીએ છીએ બરાબર એટલે કે લોહીની અંદર વિગતવાર આપણે જોઈ શકાય છે અને કેટલાક માઇક્રોસ્કોપ એટલે કે આ જે સૂક્ષ્મદર્શક યંત્ર જે હોય છે આના કરતાં પણ મોટું બતાવે છે હવે આગળ શું થાય છે તે જોઈએ નિશા તને મચ્છર જ્યાં કરોળિયો હતો ત્યાંથી તેઓએ લોહી લીધું હતું હવે નિશા જો શું કહે છે કે મચ્છર તને જ્યાંથી કરોડો ત્યાંથી લોહી લીધું ત્યારે વિપુલ શું કહે છે બિલકુલ નહીં મને કેવી રીતે ખબર પડે કે મચ્છર મને ક્યારે અને ક્યાં કરોડ્યો હતો ત્યારે નિશા શું કહે છે પરંતુ તેઓ તારા લોહીની તપાસથી કેવી રીતે જાણી શકે કે તને મેલેરિયા છે શું તું વિચારે છે કે તેઓ લોહીમાં કંઈ તપાસી શકે હવે શું કહે છે નિશા હવે ખબર કઈ રીતે પડે લોહીની તપાસથી કે તને મલેરિયા છે લોહીમાં શું તપાસવામાં આવતું હશે કે જેનાથી ખબર પડે કે મેલેરિયા થયો છે આપણને તો શોધી કાઢો તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જેમને મલેરિયા થયો હતો તેઓને કેવી રીતે ખબર પડી કે તેમને મેલેરિયા થયો હતો અથવા તેમને મલેરિયામાં કેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અથવા મચ્છરના કરડવાથી બીજા કયા રોગો થઈ શકે છે અથવા કઈ ઋતુમાં મચ્છર વધારે હોય છે તમારે મતે આવું કેમ થયું તમે તમારા ઘરમાં તમારી જાતને મચ્છરથી કેવી રીતે બચાવો છો તમારા મિત્રો પાસેથી પણ શોધી કાઢો અને તેઓ શું કરે છે હવે જુઓ તો બાળકો તમારે આ શોધી કાઢવાનું છે બરાબર પછી તમારે શું કરવાનું છે એના વિશે જે જવાબ છે એ તમારી આસપાસની નોટબુકમાં લખવાનું છે બરાબર તમે જે વ્યક્તિને જાણો છો કે જેને મલેરિયા થયો હતો બરાબર તો એ વ્યક્તિ લખવાનું એ વ્યક્તિ વિશે તમારે લખવાનું બરાબર પછી તમને તેઓને કેવી રીતે ખબર પડી કે એમને મેલેરિયા છે શું કર્યું કે જેના થકી એમને ખબર પડી લેબોરેટરી કરાવી લોહીની તપાસ કરાવી શું કર્યું એ વ્યક્તિને તમારે પૂછવાનું અથવા અમને જ્યારે મેલેરિયાનો તાવ થયો તો એમણે કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો એ પણ તમારે બધું જાણવાનું અને ત્યારબાદ લખવાનું પછી મચ્છર કરડવાથી બીજા કોઈ રોગ થાય એ લખવાનું તમારે પછી કઈ ઋતુમાં વધારે મચ્છર હોય છે આ રીતનું તમારે બધાએ જાતે શોધી કાઢવાનું છે અને તમારી આસપાસની નોટબુકમાં લખવાનું રહેશે બરાબર હવે આગળ જુઓ જુઓ અહીં એક ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટ આપેલો છે બરાબર અહીં આપેલો લોહીની તપાસનો રિપોર્ટ જુઓ રિપોર્ટમાં કયા શબ્દોથી આપણને જાણવા મળે છે કે તે માણસને મેલેરિયા છે બરાબર આપણે રિપોર્ટ જોઈએ જુઓ ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટ બરાબર આ રિપોર્ટ એક આપેલો છે હવે એ રિપોર્ટની અંદર
તો આ રિપોર્ટ જે છે ડાક્ટરી રોગ નિદાનનો રિપોર્ટ એટલે કે ક્લિનિકલ પેથોલોજી રિપોર્ટ આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર હેલ્થ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટ તારીખ 6/12/2018 હવે નામ અંદર આપેલું છે વિપુલ ઉંમર એટલે કે એજ 11 વર્ષ સ્ત્રી કે પુરુષ મેલ બરાબર રોગોની ઓળખ ડાયગ્નોસિસ ફીવર વિથ ચિલ્સ એન્ડ રિગર્સ ઠંડી અને ધુજારી સાથેનો તાવ પછી શું લખેલું છે તો મેલેરિયલ પેરાસાઇટ ફાઉન્ડ ઇન બ્લડ સેમ્પલ એટલે કે લોહીમાં મેલેરિયાના જંતુઓની હાજરી જણાઈ બરાબર આ રિપોર્ટમાં લોહીમાં શેના જંતુઓની હાજરી જણાઈ તો મેલેરિયાના જે જંતુ હોય છે એની હાજરી જણાઈ એના ઉપરથી ખબર પડી શું ખબર પડી કે મેલેરિયાનો રોગ થયેલો છે બરાબર પછી આગળ જોઈએ તો મેલેરિયા માટે દવા પહેલાંના સમયમાં સિકોના નામનું જે વૃક્ષ મેં તમને આગળ કીધું તેમ એની છાલનો પાવડરનો મેલેરિયાની દવા બનાવવા માટે ઉપયોગ થતો હતો પહેલાંના લોકો એ છાલના પાવડરને પાણીમાં નાખીને ઉકાળતા અને ગાળીને દર્દીને આપતા બરાબર આ પહેલાં પ્રક્રિયા થતી હતી અત્યારે એમાંથી એ પાવડરમાંથી શું બનાવવામાં આવે છે ગોળીઓ બનાવવામાં આવે છે મેં તમને આગળ કીધી તેમ કઈ કઈ ગોળીઓ બનાવવામાં આવે છે ક્લોરોક્વિન અને પ્રિમાક્વિન બરાબર તમારા મમ્મી પપ્પાને ખબર હશે આ ગોળીઓ શેની હોય છે તો મેલેરિયાની હોય છે બરાબર હવે આગળ જોઈએ તો પાંડુરોગ એટલે કે આપણે એનિમિયાના નામથી જાણીએ છીએ તે શું છે એનિમિયા નામનો જે રોગ છે એ શું છે તો જોઈએ આપણે અહીંયા આરતી કહે છે તને ખબર છે મારા લોહીની પણ તપાસ થઈ હતી પરંતુ તેઓએ સિરિંજ ભરીને લોહી લીધું હતું આ લોહીની તપાસ મને પાંડુરોગ છે એમ બતાવ્યું હવે આરતી જે છે એ શું કહે છે કે મારા પણ લોહીની તપાસ થઈ હતી પરંતુ તેઓએ તો આખી સિરિંજ જે સોય મારે એ સિરિંજ હોય ને એ સિરિંજ ભરીને લોહી લીધું હતું અને એ લોહીની તપાસમાં ખબર પડ્યું કે મને પાંડુરોગ છે ત્યારે વિપુલ શું કહે છે તે શું છે ત્યારે આરતી કહે છે કે ડૉક્ટરે કહ્યું કે લોહીમાં હિમોગ્લોબિન એટલે કે લોહ તત્વ ઓછું છે ડૉક્ટરે મને શક્તિ મળે તેવી દવા આપી તેમણે તે પણ કહ્યું કે મારે ગોળ આંબળા બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી વધુ ખાવા જોઈએ કારણ કે તેમાં લોહ તત્વ વધારે હોય છે ત્યારે નિશા શું કહે છે આપણા લોહીમાં લોહી તત્વ કેવી રીતે હોય ત્યારે હરપ્રીત કહે છે કે કાલના સમાચાર પત્રમાં તેના વિશે કંઈક હતું વિપુલ હસે છે તો પછી તે લોખંડ ખાધું કે શું લોહ તત્વ લોહીમાં લોહ તત્વ એટલે વિપુલ હસેને શું કહે છે કે તો પછી તું લોખંડ ખાધું કે શું ત્યારે આરતી કે શું કહે છે અરે ગાંડા આ તે લોખંડ નથી જેનામાં ચાવીઓ બને છે જેનાથી ચાવીઓ બને છે અરે ગાંડા લોખંડ કંઈ ખવાઈ વળી મને તે શું હોય તે બરાબર ખબર નથી મેં ખૂબ જ શાકભાજી ખાધા અને જે ડૉક્ટરે કહ્યું તે બધું લીધું પછી મારું લોહ તત્વ વધી ગયું શું કહે છે લોહ તત્વ આપણે આગળ કીધું તેમ આપણી શાળામાં પણ આંગણવાડીની જે આશા વર્કર બહેનો હોય છે આરોગ્ય વિભાગની એ આપણી શાળામાં તમને લાલ રંગની ગોળી આપવા માટે આવે છે ને એ તમે ગોળી ખાધી છે ને શેની ગોળી હોય છે એ ગોળી લોહ તત્વની હોય છે આયર્નની ગોળી હોય છે બરાબર તો એ આપણા શરીરમાં જ્યારે લોહ તત્વની આયર્નની કમી હોય છે ત્યારે શેનો આપણને રોગ થાય છે એનિમિયાનો પાંડુરોગનો પાંડુરોગ થાય છે બરાબર હવે આગળ જોઈએ પાંડુરોગ દિલ્હીની શાળાઓમાં જોવા મળ્યો ક્યાં જોવા મળ્યો પાંડુરોગ દિલ્હીની શાળાઓમાં જોવા મળ્યો હવે 17 નવેમ્બર 2007 દિલ્હીની જે મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં ભણતા હજારો બાળકોમાં પાંડુરોગ જોવા મળ્યો તેનાથી તેમનામાં શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે શું થાય છે શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે પાંડુરોગના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી અને તેમનામાં અહીં રિપોર્ટ આપણને આપેલા છે બરાબર કઈ શાળાના રિપોર્ટ છે તો દિલ્હીની શાળાઓના બરાબર તો અહીં ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટ આપેલા છે જુઓ આરતીના રિપોર્ટ છે બંને બરાબર કોના રિપોર્ટ છે આરતીના
હવે માનવીના લોહીમાં ઓછામાં ઓછું 12 ગ્રામ હિમોગ્લોબિનની જરૂર પડતી હોય છે, બરાબર? હવે એટલે માનવીના લોહીમાં ઓછામાં ઓછું કેટલું? 12 ગ્રામ જેટલું હિમોગ્લોબિન જોઈએ અને વધુમાં વધુ 16 ગ્રામ હિમોગ્લોબિનની જરૂર હોય છે, બરાબર? હવે લોહીમાં 12 ગ્રામથી 16 ગ્રામની વચ્ચે આવતું જે હિમોગ્લોબિનનું જે પ્રમાણ હોય એ તંદુરસ્ત માનવીની નિશાની છે, આપણે એવું કહી આગળ એવું કીધું હતું, બરાબર? તો આ રિપોર્ટની અંદર આરતીનું હિમોગ્લોબિન કેટલું છે? 8 ગ્રામ છે. કેટલું છે? 8 ગ્રામ છે. અહીં જુઓ, આઠ ગ્રામ. હવે બીજા રિપોર્ટમાં કેટલું છે? 125 ગ્રામ થઈ ગયું છે, બરાબર? તો આપણે કીધું કે 12 ગ્રામથી જો 16 ગ્રામની વચ્ચે આવતું હોય તો એ તંદુરસ્ત માનવીની નિશાની કહેવાય છે, બરાબર? તો તમારે આ જે સવાલ આપણે નીચે આપેલા છે કે આરતીના રિપોર્ટ, લોહી તપાસના રિપોર્ટ જોવાનું છે અને ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન જરૂરી છે, એનું ફક્ત 8 ગ્રામ છે. તો 12 ગ્રામ થવા માટે કેટલું ખૂટે છે અંદર? તો કેટલું ખૂટે છે? બીજું 12 ગ્રામ થવા માટે કેટલું ખૂટશે તે તમારે અંદર લખવાનું રહેશે, બરાબર? પછી આરતીનું હિમોગ્લોબિન કેવી રીતે વધ્યું, એના માટે એને કેટલો સમય લાગ્યો, આ બધા જવાબ તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે, બરાબર? તો આ ટોપિક આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને નવા ટોપિક સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું.